નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે ટેકાના ભાવે ખરીદી વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટૉપિક તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર સરકાર ટેકાના ભાવે કરશે રવિપાકની ખરીદી અને આ રવિપાકમાં તુવેર રાયડો અને ચણાની ખરીદી કરવામાં આવશે તો ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે તો તેના વિશેની આપણે આગળ માહિતી મેળવતા જઈએ તો ટેકાના ભાવે ખરીદી માટે ચણા રાયડો અને તુવેરનું રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે એટલે કે પહેલી ફેબ્રુઆરી બે હજાર બાવીસથી શરૂ થશે રજીસ્ટ્રેશન જી હા મિત્રો પહેલી ફેબ્રુઆરીથી આ રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે તો જે ખેડૂત મિત્રો ચણા રાયડો અને તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે તો રજીસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી આગળ આપણે જોઈએ તો મિત્રો રાજ્ય સરકાર રવિ પાકની ટેકાના ભાવે કરશે ખરીદી જે પહેલી ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે અને પંદરમી ફેબ્રુઆરીથી તુવેર ની ખરીદી પણ શરૂ થઈ જશે અને ત્યારબાદ પહેલી માર્ચ થી ચણા અને રાયડા ની ખરીદી શરૂ થશે અને આ ખરીદી છે તે રાજ્ય સરકાર હસ્તક જે ગુજકો માર્શલ દ્વારા કરવામાં આવશે મિત્રો આપણે આગળ જોઈએ તો ગુજરાત રાજ્યમાં તુવેર ચણા અને રાયડો પકવતા ખેડૂતો પોતાનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તો તેઓને ઓનલાઈન નોંધણી ફરજિયાત છે અને તમારા સંબંધિત ગામના જે ગ્રામ પંચાયતના વિસી પાસે આ નોંધણી કરાવી શકાશે અને જો નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર પણ અહીંયા આપવામાં આવેલ છે તો અહીંયા તમે સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર જોઈ શકો છો આ નંબર પર સવારના નવથી સાંજના છ વાગ્યા સુધી માર્ગદર્શન મળી જશે અને છેલ્લે આપણે આ રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ગામ નમૂના નંબર સાત ગામ નમૂના નંબર બાર અને ગામ નમૂના નંબર આઠ અ ની નકલની જરૂરિયાત રહેશે તે ઉપરાંત જો તમારા ગામ નમૂના નંબર બારમાં પાકની વાવણી અંગેની એન્ટ્રી ન થઈ હોય તો પાક વાવણીનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો રજૂ કરવાનો રહેશે આ ઉપરાંત તમારા આધાર કાર્ડની નકલ તથા ખેડૂતના નામની બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેક સાથે લઈ જવાનો રહેશે આમ ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો જે ખેડૂત મિત્રો તુવેર ચણા અને રાયડાનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ